એવું ઠીકાણું જાય મું તું કે મહાભારતના યુદ્ધમાં એક બાજુ કર્ણ રહી ગયો હોય અને એક બાજુ હામો બાણાવલી અર્જુન ગાંડીવને રમાડતો રમાડતો હાલ્યો આવતો હોય અને ઈ જે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં જામેલું અને એમાં અર્જુનને કહેવામાં આવ્યું છે ચેત સખા કે કર્ણ કરા ફાટ હે અર્જુન દુર્યોધનની બીક નથી હામે ઉભાઈ દુશાસનની બીક નથી ગુરુવર દ્રોણની બીક નથી કુરુક્ષેત્રના મેદાનમાં કે તો બીક છે કોની અર્જુન કે ભગવાન કૃષ્ણને કીધું તો કોનાથી બીવાનું છે આમાં ઉઠાવ તારું ગાંડી આ કર્ણ કરા ફાટ છે આ સૂર્યપુત્ર કર્ણ જે હામે ઊભો છે ને એ કોઈની ત્રેવડ નથી કર્ણને હરાવી શકે અને કર્ણના રથનું પૈડું આપ જાણો છો આખો પ્રસંગ કર્ણના રથનું પૈડું ખૂટી જાય કર્ણે પોતાનો બાણ પોતાના ભાષામાંથી હેઠા મૂક્યા નીચે મેલી દીધા અને કર્ણ રથનું પૈડું કાઢતો ને ત્યારે અર્જુને કીધું ભગવાન સાંભળી લ્યો એના હાથમાં હથિયાર નથી નિહત્તા ઉપર કોઈ હથિયાર ઉપાડાય નહીં કે અર્જુન હથિયાર નથી ઈ જ હારું છે બાકી કર્ણના હાથમાં હથિયાર આવ્યું ને તો કુરુક્ષેત્રના મેદાનમાં કોઈ તેવડ નથી કર્ણને કોઈ કાબુમાં લઈ શકે હવે કરી લે ખા અને ઠા 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 કરીને જે બાણ ઠબકાર્યું આ કર્ણ કરા ફાઈટ છે આવું ઠીકાણું જાય એટલે આમાં ડોળિયા કીકા બારોટી કીધું બાદલ સાયો વાદળાના પડસાય આડા આવી જાય ઘણી વાર ખહુરી આડા મીંદડા ઉટાડે પણ રાણો થોડો નમે યાર સૂર્ય સુપે નહી બાદલ સાયો વાદળાના સાયા આવી જાય તો સૂર્ય હંતાય ન જાય જેને સેવા કરી છે એનું આ પરિણામ છે યાર બાકી કરોડો રૂપિયા થઈ જાય તમારામાં વિવેક ન હોય ડિસિપ્લિન ન હોય તો તમારા પૈસાનું કઈ મૂલ જ નથી યાર જગતમાં કોઈ નો જાણ્યા તો જને તાયે જણ્યાથી શું તમને મને જનેતા અવતાર આપેને જો દુનિયામાં એકવાર નામ ન થાય અને દુનિયા જો હારી બાબતમાં સલામ ન મારે તો જનેતા એ જણવાથી શું એવા નવગણભાઈ કારણ કે સાસ માખણને સેવટે જેની હાલતું હળગી હોય પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા જેના દૂધના કુળ ઉજળા હોય એ પેઢીઓમાં પટાધર જન્મે એમાં દાતાર જન્મે એમાં ભક્ત જન્મે એમાં સુરવીર જન્મે એને ટ્યુશન ન બંધવાના હોય કે અમારા છોકરાને એકચ્યુઅલી રાતે 12 વાગે બીક લાગે છે
તો અમારે ટ્યુશન કરાવવું છે એ તો કાળજાની વાત છે યાર. મારે એકચ્યુઅલી મારાથી અને હું તો ઘણી વાર કહું છું કે બાળક ઘોડિયાના ખોયામાં હું હોય ને ઘોડિયામાં, હવે તો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. પહેલા તો આપણી 90 હોહો વરણની ડોહીઓ આંગૂઠામાં દોર્યું રાખીને જે હિંચકા હાંકતી હતી એ ઘોડિયા અને ખોયા બધું હવે શરૂ થઈ ગયું. પણ જે હિંચકા ઘોડિયામાં નાખતા હોય અને એમાં માં ગામડામાં રહેતી હોય, ભેહું ફળિયામાં બાંધી હોય અને ભેહુંનું વાસીદું કરવાનું હોય, માં બાળકને હુતું મૂકી આમ દોરી હલાવતી દોરી મૂકી દે અને માં ભેહુંનું વાસીદું કરવા વહી જાય અને આયા ખોયામાંથી આમ ઉલાળો મારીને છોકરું નીચે પડી જાય તો સમજી લેવું કે આ ભારતમાં કંઈક ઇતિહાસ રચવાનો છે. પછી પાંચ પાંચ વર્ષના થાય ને લાળું પડતી હોય ડગું ડગું ડગું, એ થોડા ભારતના ભવિષ્ય થઈ શકે યાર. એમ નહીં જેને ખોયામાં ઉલાળા લીધા હોય એની વાતું જગતમાં થાય, એ દાતાર બની શકે, એ સુરવીર બની શકે, એ ભક્ત બની શકે, આ બધું એના લોહીમાં આવે છે. એટલે કીધું સાસ માખણ ને સેવટે જેની હાલત હળગી હોય, જેની પરંપરામાં ઉજળું હોય, જેની પરંપરા દૂધ જેવી ઉજળી હોય, એની પરંપરામાં ક્યારે ડાગ ન લાગે એવી પરંપરા સાહેબ આ મુંધવા પરિવારની છે. ભજન કરવું અને ભોજન કરાવવું એના લોહીમાં છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી એને વધાવી લેજો યાર. હલાજી તારા હાથ વખાણું